हेलो फ्रेंड्स, पटेल दीपक चैनल में आपनो हार्दिक स्वागत है। मित्रों, आज आप जोईशु एक्सरसाइज विषे, एटले के कसरत विषे। कारण के बॉडी मेंटेनेंस, बॉडी ने फिगर बनावा माटे कसरत बहु महत्वनी वस्तु है, तेमज आपणुं शरीर तंदुरस्त पण राखवामां महत्वनुं परिबळ एक्सरसाइजनुं छे। पण मित्रों, घणी वक्त एवुं थतुं होय छे के एक्सरसाइज करवानी खोटी रीतो लोको अपनावी देता होय छे, अने एना कारणे ए लोकोने खोटी मुश्किलोनो सामनो करवो पड़तो होय छे, अने एमना शरीरमां कोई खराब बीमारीओ घर करी जती होय छे। तो मित्रों, खोटी मान्यताओथी आपणे दूर रहीए, अने साची एक्सरसाइजनी तेमज शरीरनी फिटनेस बनावानी साची रीतो आजे आपणे आ वीडियोमां जोईशुं, जेना कारणे तमे सहેલાથી એક્સરસાઇઝ કરીને તમારી બોડી મેન્ટેન કરી શકો છો। તો મિત્રો, એના પહેલા કહી દઉં કે તમે મારા વિડીયો જોયા જ હશે। જે મિત્રો નવા છે, નવા યુટ્યુબર્સ કાં તો નવા વિડીયો જુએ છે, એ લોકોને કહી દઉં કે તમે યુટ્યુબમાં પટેલ દીપક લખશો એટલે આ પ્રમાણેનો ફોટો આવશે। તમે મારી ચેનલને ઓપન કરશો, આ પ્રમાણે મારી ચેનલ ઓપન થશે, એમાં જમણી બાજુ સબસ્ક્રાઇબ બટન લખેલું છે રેડ કલરમાં। મિત્રો, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું ઈમેલ આઈડી ઉપર હું અહીંયાથી જે વિડીયો અપલોડ કરીશ, જે નવી માહિતી અપડેટ કરીશ, પછી એ કોમ્પ્યુટરને લગતી હોય, મોબાઈલને લગતી હોય, કે અન્ય વેબસાઇટને કે હેલ્થને લગતી હોય, તમામ પ્રકારની જાણકારી તમે મેળવવા માગતા હોય તો મારી ચેનલને સૌપ્રથમ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને નવી માહિતી તમારા ઈમેલ આઈડી મોબાઈલ પર મળતી રહે। તો આજે આપણે જોઈએ ફિટનેસના બરાબર માન્યતા જોઈએ કે ખાલી પેટ કસરત કરવી જોઈએ, સોરી। તો આ માન્યતા ખોટી છે। હકીકતમાં શું છે, કસરત કરવાના અડધા કલાક પહેલા કંઈક હળવું ખાઈ શકાય છે, આનાથી એનર્જી મળશે તો સારું વર્કઆઉટ કરી શકશે। બીજી માન્યતા છે કે શરીરના કોઈપણ ભાગનો ફેટ ઓછો થઈ શકે છે, પણ એવું નથી મિત્રો। હકીકતમાં શું છે કે આપણે શરીરના કોઈ ખાસ ભાગનો ફેટ ઓછો કરી શકતા નથી, જેથી આખા શરીર પર ધ્યાન આપો અને બેલેન્સ ડાયટ લો। એટલે કે મિત્રો, આપણે કોઈ ચોક્કસ શરીરનો ભાગ હોય એમાં ફેટનું પ્રમાણ વધી ગયું હોય તો એ કસરતથી ઓછું નથી કરી શકતા। એક્સરસાઇઝથી આખું શરીર મેન્ટેન થતું હોય છે, કોઈ પર્સનલ ભાગ તમે રિકવર નથી કરી શકતા, તો આખા શરીરનું બેલેન્સ ઉપર ધ્યાન રાખવું। બીજી માન્યતા છે કે વધુ પરસેવો એટલે વધુ કેલરી ખર્ચ થાય, પણ મિત્રો એવું નથી। હકીકતમાં શું છે કે પરસેવો શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરવામાં મદદ કરે છે। વધુ પરસેવાનું કારણ સીઝન કે કોઈ શારીરિક સમસ્યા હોઈ શકે છે। નેક્સ્ટ જોઈએ માન્યતામાં, વર્કઆઉટમાં દર્દ ન થાય તો ફાયદો મળતો નથી। આ ખોટી માન્યતા છે। હકીકતમાં શું છે, વર્કઆઉટની શરૂઆતમાં થોડો દુખાવો થાય છે, પરંતુ તકલીફ વધુ થાય તો તમે કોઈ ભૂલ કરી રહ્યા છો, બરાબર। નેક્સ્ટ જોઈએ માન્યતામાં, સતત 30 મિનિટ વર્કઆઉટ જરૂરી છે, પણ એવું નથી મિત્રો। હકીકતમાં શું છે, એક સાથે 30 મિનિટ કસરત ન કરી શકતા હો તો સવાર સાંજ 15-15 મિનિટ કરીને પણ ફાયદો મેળવી શકાય છે। નેક્સ્ટ જોઈએ માન્યતામાં, ખૂબ ફળો ખાઓ આનાથી વજન વધતું નથી, પણ હકીકતમાં મિત્રો કેવું છે કે ફળોમાં ન્યુટ્રિયન્ટ્સની સાથે સુગર પણ વધુ હોય છે, તેમાંથી મળતી કેલરી ખર્ચ ન થાય તો વજન વધી શકે છે। નેક્સ્ટ જોઈએ માન્યતા, વજન ઉઠાવવાથી શરીરનો શેપ ખરાબ થાય છે, તો મિત્રો એવું નથી હોતું। હકીકતમાં શું હોય છે, સ્ટ્રેન્થ વધારતી કસરત કરવાથી મસલ સ્ટોન થાય છે, વજન વધતું નથી અને બોડીનો શેપ ખરાબ થતો નથી। નેક્સ્ટમાં જોઈએ
માન્યતા પાતળા થવા માટે કાર્ડિયો કસરત બેસ્ટ છે. તો મિત્રો હકીકતમાં શું છે, કાર્ડિયોમાં કેલરી વધુ ખર્ચ થાય છે પણ બોડીને પ્રોપર શેપમાં લાવવા સ્ટ્રેન્થ એક્સરસાઇઝ અને બેલેન્સ ડાયટ પણ જરૂરી છે. માન્યતા કાર્ડિયો મશીન બર્ન કેલરી બતાવે છે. હકીકતમાં શું છે, ખર્ચ થયેલી કેલરીની માત્રા આપણા મેટાબોલિઝમ, વજન, ઉંમર વગેરે પર આધાર રાખે છે. કાર્ડિયો મશીન એક ડેટા આપે છે તો તેને સાચું ન માની શકાય. બરાબર. માન્યતા સ્વિમિંગ સૌથી સારું વર્કઆઉટ છે. હકીકતમાં સ્વિમિંગ દરમિયાન શરીરને પાણી મળવાથી આપણે વધુ કેલરી બર્ન કરી શકતા નથી. તો મિત્રો આ હતા આપણા વિડીયોના એક્સરસાઇઝ અને ફિટનેસ બનાવવાના સાચા મુદ્દાઓ. તો હું આશા રાખું છું કે મિત્રો આ પ્રમાણેની એક્સરસાઇઝ અને ખોટી માન્યતાઓમાંથી દૂર નીકળીને સાચી હકીકત જાણીને એક્સરસાઇઝનો ઉપયોગ કરીને આપણું શરીર મેન્ટેન્સ કરો. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો શેર કરજો જેથી દરેક મિત્રોને કામ લાગે. ફરીથી મળીશું નવી અપડેટ સાથે. થેન્ક યુ.